બટાકાના ભાવ પૂરતા ના મળતા કોન્ટેક્ટ ફાર્મિંગની ખેતીને જાકારો આપવા માટે બનાસકાંઠા અને સાબરકાંઠાના ખેડૂતોનું સંમેલન અમીરગઢ ખાતે યોજાયું. અમીરગઢમાં આવેલ ભૂમિ કોલ્ડ સ્ટોરેજમાં બનાસકાંઠા અને સાબરકાંઠાના ખેડૂતોનું વિશાળ સંમેલન યોજાયું હતું, જેમાં બટાકાના ભાવમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા ફાર્મિંગ કોન્ટેક્ટ ઉપર બટાકાની ખેતીને જાકારો આપવા માટે ખેડૂતોએ હાકલ કરી છે. ખેડૂતોને બટાકાના 300 રૂપિયાથી વધુ ભાવ ન મળે ત્યાં સુધી કોઈપણ કંપની સાથે કોન્ટેક્ટ ફાર્મિંગની ખેતીમાં જોડાવવું નહીં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો બટાકાના ભાવ ન મળતા હોય તો અન્ય ખેતી કરવી, પરંતુ જ્યાં સુધી બટાકાના ભાવ ન મળે ત્યાં સુધી બટાકાની વાવણી ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આજના યુગમાં ખેતીના બિયારણો, ખાતર અને ડીઝલના ભાવ વધતા ખેતીમાં પણ પહેલાં કરતાં વધુ રોકાણ થાય છે, પરંતુ પૂરતા ભાવ ન મળતા છેલ્લે સરવારે કંઈ બચત ખેડૂતોને થતી નથી, જેનાથી ખેડૂત આર્થિક બુજામાં ઉતરી જાય છે. બટાકાના પૂરતા ભાવ માટે કૃષિમંત્રી અને મુખ્યમંત્રી સિદ્ધે આવેદનપત્ર આપી ખેડૂતોની આપવીથી ધ્યાને લાવવા માટે પણ ખેડૂતોએ તૈયારી બતાવી હતી. અશોક રાણાવાસિયા, ZSTV, બનાસકાંઠા. મારું નામ મોદી લલિતભાઈ હીરાભાઈ, ગામ સરોત્રા રોડ. આજે ભૂમિ કોલ્ડ સ્ટોરેજ ખાતે અમીરગઢ તાલુકા અને સાબરકાંઠા જિલ્લાથી ઈડર, ખેડ પ્રમાણે વડાલી તાલુકાના, વિજયનગર તાલુકાના ખેડૂતોનું અહીંયા મીટિંગ થઈ, જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી બટાકા વાવે છે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં કંપનીઓ આડેધડ કંપની ખેડૂતોને લૂંટે છે, પોષણક્ષમ ભાવ આપતી નથી. એના વિરુદ્ધમાં આજે આ મીટિંગ કરવામાં આવી છે. જે કંપનીઓ છે એ ખેડૂતોને કપાત આપે છે, સમયસર પેમેન્ટ આપ ચૂકવતી નથી, એના વિરુદ્ધમાં બધા જ ખેડૂતો અહીંયા ભેગા થઈ અને કંપનીના વિરુદ્ધમાં લડવા માટે બધા એક સૂરે નક્કી કરેલ છે કે કંપની અમારી માંગણી ના સ્વીકારે તો અમે આવનાર દિવસોમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી બટાકું વાવીશું નહીં. અને કોઈ ખેડૂતને કંપની જબરદસ્તીથી અમારી આ જે સંગઠન બને એમાં ફૂટ પણ પાડી શકશે નહીં. એના માટે અમે બધા ખેડૂતોએ આજે શપથ લઈ અને બધાએ બાંયધરી આપી છે. સાબરકાંઠા અને બનાસકાંઠાના ખેડૂતોએ એ આવનાર દિવસોમાં અમે કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી બટાકું વાવશું નહીં અને કંપનીને અહીંયા પણ પેસારો પણ કરવા દેશું નહીં. કંપની અમારા જે બી મુદ્દાઓ છે એ ટૂંક સમયમાં અમારા મુદ્દાઓનું નિરાકરણ કંપનીએ લાવવું જોઈએ. 300 રૂપિયા પાલવી એવા નહીં. ઓકે, આજે અમારો અહીંયા જે અમે 1000ની સંખ્યામાં જે ખેડૂતો ભેગા થયા હતા તેનો ઉદ્દેશ અમારો એ જ હતો કે ભાઈ અમને પોષણક્ષમ ભાવ મળવા જોઈએ અને બીજી કંપનીઓનેથી અમને જે પણ તકલીફો પડે છે તેનું પણ અમે સોલ્યુશન માટે અહીંયા ભેગા થયા છીએ. કમસેકમ આજની મોંઘવારી પ્રમાણે અને બીજા બટાકાની પેરેલલમાં જોવા જઈએ તો અમને 301 રૂપિયા ભાવ મળવો જોઈએ એવી અમે સરકાર જોડે અને કંપનીઓ જોડે રજૂઆત કરશું. અને કંપનીઓ જોડે રજૂઆત કરવામાં પણ અમને જો સફળતા નહીં મળે તો અમે આગળ પણ રજૂઆત કરશું સરકારની અંદર. અને આ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સિસ્ટમ એ રીતની છે કે એની કોન્ટ્રાક્ટ ફાર્મિંગની જોડે ગવર્મેન્ટ પણ અમારી જોડે છે, તો કાંઈ પણ ખેડૂતને અન્યાય થાય તો એના માટે ગવર્મેન્ટ પણ જવાબદાર છે. તો અમે ગવર્મેન્ટ જોડે પણ જઈશું અને અમે અમારા બીજા પણ ઘણા પ્રશ્નો છે તેનું પણ અમે સોલ્યુશન માટે અહીંયા ભેગા થયા છીએ અને અમારી આ લડત ચાલુ રહેશે અને મજબૂત લડત રહેશે. આમાંથી કોઈ પણ ખેડૂત અમારો ખસશે નહીં. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ જે ખેડૂત ખેતી કરે છે તેને અમે ન્યાય અપાવવા માટે અહીંયા બધા ભેગા થયા છીએ અને અમે આના માટે ન્યાય લઈને